गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 एमां सामाजिक विज्ञान भणीशुं। तो दरेक विद्यार्थी सामाजिक विज्ञाननी चोपड़ी बहार काढशे अने प्रकरण नंबर 9 एनुं नाम छे संसाधनो। तो विद्यार्थी मित्रों, भाग एकनी अंदर आपणे मानव सर्जित संसाधनों सुधी आपणे जोई गया हता। तो मानव सर्जित संसाधनोमां मानव संसाधन એટલે સુધી આપણે આવેલા હતા। તો દરેક વિદ્યાર્થીનું પાના નંબર 60 ઉપર ધ્યાન, માનવ સંસાધન હ્યુમન રિસોર્સ। જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે તે વાપરે છે। તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે। આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વ પોતે પસંદ કરે છે। તો શું કહે છે કે માનવ સંસાધનમાં તે સંસાધનને બનાવનાર અને વાપરનાર તે બંને જ છે, અને આ પ્રક્રિયામાં કોણ જવાબદાર છે? તો માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે, અને આપણને કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે એ આપણી પાસે તે મોટા કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય। ત્યારે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે। માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહે છે। તો આપણને એમ પૂછાય, માનવ સંસાધન વિકાસ એટલે શું? દરેક વિદ્યાર્થીનું ધ્યાન રહેશે, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે, અને માનવીને સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે। તો આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય, અને શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે, અને માનવી સંસાધનની પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે। હવે ભૂમિ એટલે કે લેન્ડ। ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન છે। પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે। ભૂમિ એટલે કે જમીન। સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી। દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે। જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોની વસ્તીની ગીચતા ઓછી હોય છે। તો ખેતી ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે। તો જમીન, ભૂમિ એટલે કે જમીન આપણને કેવી રીતે ઉપયોગી બને છે? તો ખેતી કરવા માટે, ખનિજો, પછી જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના કરવા માટે પણ આપણને ભૂમિ અનેક રીતે ઉપયોગી બને છે। વધતી જતી વસ્તીની ગીચતાની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધી રહી છે, તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે, એટલે આપણી વસ્તીની ગીચતા વધુ ને વધુ અત્યારે જોવા મળે છે। એટલા માટે આપણે જમીનમાં એટલે કે આપણી વસ્તી ગીચતાને કારણે ભૂમિની અત્યંત મર્યાદિત બની ગઈ છે। આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે। આજે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ, દરેક જગ્યાએ આપણે
જ્યાં જમીન દેખાય છે ત્યાં અત્યારે શહેરોની અંદર ફ્લેટ બનાવી દે છે ને, એમ પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડામાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિ અનેક પર્યાવરણીય સવાલો સર્જાયા છે. જુઓ શહેરોમાં કીધું છે ને તો જ્યાં જુઓ ત્યાં મકાનો બનાવી મકાનોનું બાંધકામ બનાવી દીધું છે અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની જગ્યાએ અનેક બીજી બધી પ્રવૃત્તિઓ કરવા માટે કારખાના ખોલી દેશે ને આમ કરી દેશે ને બધું કરી દેશે ને, અને એના કારણે પર્યાવરણનો પણ નાશ થયો છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે અને એમની પોતાની જમીનને સંતોષવા માટે એમને જંગલો જે ઝાડ હતા ઝાડ એ બધા કાપી દીધા એટલે જંગલોનો પણ નાશ થવા લાગ્યો. હવે જળ એટલે કે વોટર, જળ એ જીવન છે. તો જળ આપણા માનવી મનના માટે જળ એ જીવન છે. એ જ ઉક્તિ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર જળ છે, અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. જો આપણને જળ ના મળે તો આપણે જીવી શકીએ નહીં. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ચોથો ભાગ પાણી પર, ત્રીજો ભાગ પાણી અને એક ભાગ ભૂમિ પર છે. એટલે ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન છે. એ રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે. આપણે એવી રીતે જોઈએ તો ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન છે, તો પાણીનો જથ્થો વધારે છે. પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી કેવું છે? ખારું છે. જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેવો નજીવો છે. વળી આ જથ્થામાંથી મોટાભાગના ઊંચા પર્વતીય શિખરો, હિમ નદીઓમાં એન્ટાર્કટિકા અને આર્કટિકમાં બરફરૂપે છે. તેમાંથી આપણી પાસે માત્ર 1% જેટલો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. તો 1% જેટલો જ પાણીનો જથ્થો આપણને ક્યાંથી મળી આવે છે? તો નદી, સરોવર અને જળ એટલે કે આપણને ભૂમિમાંથી આપણે પાણીમાંથી કૂવામાંથી કાઢીએ ને તે ઝરણા રૂપે એ ઉપલબ્ધ છે. આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી માટે સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. તો આ મીઠા પાણીનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો ખેતી માટે, સિંચાઈ માટે, પછી આપણે ઘર વપરાશ માટે અને ઉદ્યોગોમાં એ વપરાય છે. નદીઓ પર બાંધી જળ વિદ્યુત પેદા કરી શકાય છે. અને નદીઓ પર આપણે બંધ બાંધીએ છીએ ને એના પરથી આપણે જળ વિદ્યુત પેદા કરી શકીએ છીએ. આજે દુનિયાના વિવિધ ભાગોમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટાભાગના પ્રદેશો, મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. તો હવે મીઠું પાણી કઈ કઈ જગ્યાએ વર્તાઈ રહ્યું છે? પીવાનું પાણી મળતું જ નથી. તો દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટાભાગના પ્રદેશો, મધ્ય પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની સતત તંગી જોવા મળે છે. તો ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લા, દખણના ઉચ્ચ પ્રદેશોનો મધ્ય ભાગ વગેરે ક્ષેત્રોમાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવીએ છીએ. તો આપણને બધા એમ કહે છે ને ઉનાળામાં પાણીની સતત ઘટ પડતી હોય છે. જ્યારે પાણી નદીઓમાં હોય એ સુકાઈ જાય છે. એ કઈ આપણા તો ભારતની અંદર ક્યાં આગાડી? તો ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લા પર દખણ ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ એ બધા પ્રદેશોમાં ઉનાળામાં સતત પાણીની ઘટ જોવા મળે છે. આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે
અમુક સમયે વરસાદ ન પડે તો આપણને દુષ્કાળનો અનુભવ થાય છે, એને દુષ્કાળ આવે એટલે મોંઘવારી પણ વધી જાય છે. જળતંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નવીનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. હવે પ્રવૃત્તિ છે દુષ્કાળને કારણે પડતી અસરોની યાદી બનાવો. તો દુષ્કાળ પડે ત્યારે આપણને કઈ કઈ બાબતોમાં અસર પડે છે એની તમારે યાદી બનાવવાની રહેશે. બાજુમાં જળતંગી ઉપરના ચાર્ટમાં ધ્યાન રાખી અને નોંધ બનાવો. તો પ્રવૃત્તિ છે તો કાગળની મિલ, ગટર વ્યવસ્થા, શહેર, શેરડી અને ગીચ વસ્તી. હવે કુદરતી વનસ્પતિ અને વન્ય જીવન. તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે. તો આ કુદરતી વનસ્પતિ અને વન્ય જીવનમાં શું શેનો સમાવેશ થાય છે? તો પોતાની જાતે, પોતે ઘણી વરસાદ પડે છે ને જાતે જાતે જ વનસ્પતિ ઉગી જાય છે ને, તો વેલા, છોડવા અને વૃક્ષોનો પણ અહીં આ કુદરતી વનસ્પતિમાં સમાવેશ થાય છે. અને કુદરતી અને તેને શું કહેશું આપણે? કુદરતી વનસ્પતિ કહે છે. તો કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે. તો જંગલ કોને કહેશું આપણે? તો વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર અને સ્વરૂપ એ ઊંચાઈમાં જોવા મળે છે અને વૃક્ષો અને ઝાડીઓની આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે આપણે જંગલ કહીશું. તો આ જંગલમાં શું હોય? તો કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે અને કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય એટલે કે વધુ પ્રમાણે હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે. તેને જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસરતંત્ર તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે, ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. હવે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલોમાં સંતોષે છે. પછી વિવિધ પશુ પંખી કીટકોનો સમાવેશ વન્ય જીવનમાં થાય છે. તો વન્ય જીવનમાં કોનો સમાવેશ થાય છે? તો વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ થાય છે. કીટક એટલે કે જીવજંતુઓનો સમાવેશ થાય છે જેમાંથી આપણને માંસ, ચામડું, રૂવાટીવાળા ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને મધમાખી જેવા કીટકો આપણને શું આપે છે? મધ. કીટકો એટલે કે જીવજંતુ. ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. હવે વિચારીને કહેવાનું છે, જે કીટકો ના હોય તો ખેત ઉત્પાદન ઘટે છે. જો કીટકો ના હોય તો ખેત ઉત્પાદન ઘટે. તમે ખેડાતું ખેતર જોયું છે? હા, તમે બધાએ જોયું હોય તો હા કહેવાનું. જેમાં હળ કે ટ્રેક્ટરની પાછળ પાછળ પક્ષીઓ શા માટે એકત્રિત થાય છે? શા માટે થાય છે? કારણ કે
એ લોકો જે વાવતા હોય છે ત્યારે શું નાખે છે, અનાજ તો નાખતા હોય ને, તો અનાજ ખાવા માટે એકત્રિત એટલે કે એકઠા થાય છે. જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો ખેતી પર શું અસર થાય, થાય જ ને, કારણ કે અમુક એવા પ્રકારના જીવજંતુઓ હોય એ ખેતીનો નાશ કરે છે, અને આ પંખીઓ હોય તો એ જીવજંતુઓને પોતાનો ખોરાક બનાવે છે, એટલે આપણી ખેતી પણ બચી શકે છે. છેલ્લા 200 વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢ્યું. એટલે માનવે શું કર્યું, પોતાની જમીન મેળવવા માટે જંગલોનું નિકંદન એટલે કે જંગલોનો નાશ કર્યો. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું. આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે. જંગલોના નષ્ટ થવાથી સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પણ પરિવર્તન અનુભવાયું છે. આબોહવા એટલે કે આપણે જે ઋતુઓમાં પણ એ પરિવર્તન આવી ગયું છે. અત્યારે તો ગમે ત્યારે વરસાદ પડે છે, પહેલાં તો 4 મહિના ચોમાસાના એટલે 4 મહિના સતત વરસાદ પડતો જ, 4 મહિના ઠંડી પડતી, 4 મહિના ઉનાળાના હતા એ ઉનાળામાં ગરમી પડતી જ, અત્યારે એવું કશું જ નક્કી રહ્યું નથી. અત્યારે વરસાદની ભલે સિઝન છે પણ વરસાદ પડે છે, ના નથી પડતો. વન્ય વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ કે લુપ્ત થવાની આરે છે. આ સ્થિતિ મોટે ભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. સિંગડા, દાંત, ચામડું, રુવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. એટલે શું કહે છે, જંગલોમાં બધા પ્રાણીઓ રહેતા હતા, હવે એ પ્રાણીઓના સિંગડા, દાંત, ચામડું, રુવાટીદાર ખાલ, હાડકાં એ બધા લેવા માટે માનવી અલગ અલગ પોતાને સંશોધન પ્રક્રિયાના કારણે તે આ પ્રાણીઓનો પણ નાશ કરતો રહ્યો છે, એટલે કે શિકાર દ્વારા એ પોતાનો નાશ કરતો રહ્યો છે, એટલે પ્રાણીઓ વન્યજીવોનો પણ નાશ થયો છે. હવે જાણવું ગમશે તમને, ચિત્તો ભારતભરમાં જંગલોમાંથી લુપ્ત થઈ ગયો છે. હવે પહેલાં તો ચિત્તા ને એ બધા ક્યાં રહેતા હતા, જંગલોમાં. અત્યારે ઘણી વખતે આપણને જોવા મળે છે જંગલોનો નાશ થઈ ગયો તો આવા વન્યજીવો ઘણીવાર ગામની અંદર કે શહેરની અંદર પણ આવી જાય છે. ગીધની સંખ્યામાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં એક સમયે જોવા મળતું ભુરાડ પક્ષી આજે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જૂજ બચ્યા જ છે. સંસાધનોનું સંરક્ષણ. સંસાધનોનો માનવ જીવન માટે અગત્યનું છે, તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ પણ કરવો જોઈએ. હવે સંસાધનના સંરક્ષણના ઉપાય, એટલે કે આપણે કેવી રીતે સંસાધનના સંરક્ષણ એટલે કે આપણે કેવી રીતે એને સાચવવું જોઈએ. તો પહેલા નંબરનું છે એના ઉપાયોમાં, જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તે અટકાવવું જોઈએ. બીજા નંબરમાં રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચે લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતર વાપરવું. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપક વધારો. જંતુનાશક જમીન અને જળસ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જીવજંતુનાશકનો વપરાશને ઉત્તેજન આપ જીવજંતુનાશકનો વપરાશને ઉત્તેજન આપ વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે. તેનો શિકાર રોકવા
સતત કાયદા કરવા જોઈએ કે વન્યજીવને શિકાર કરે છે બધા, તો એનો કાયદો બનાવવો જોઈએ. જંગલ વિસ્તારમાં પશુ ચરણ અને વૃક્ષ છેદનને અટકાવ ખાસ પગલાં લેવા જોઈએ. કે વૃક્ષોનું છેદન થાય, વૃક્ષો બધા કાપી દે છે, એને પણ અટકાવવા જોઈએ. અને પશુ ચરણ એટલે કે જેના કારણે પશુઓનો એ પોતાનો ઘાસચારો ખાઈ શકતા હતા. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. એટલે ચોમાસામાં ઘણીવાર પાણી આપણું વહી જતું હોય તો એમ કહે છે કે જળ સંચય એટલે કે આપણે એવા ડેમ બનાવવા જોઈએ કે જેના કારણે પાણીનો સંચય આપણે કરી શકીએ. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધે છે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. મેં હમણાં હાલ કીધું ને પાણીને કેવી રીતે બચાવવું જોઈએ, આપણે ડેમ કરવા જોઈએ કે ચેકડેમ, નાના નાના એવા ચેકડેમ બનાવવા જોઈએ જેના કારણે તળાવ બધા ખોદાવવા જોઈએ જેના કારણે પાણીનો સંગ્રહ આપણે કરી શકીએ. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવો. ઘરમાં નીકળતા વપરાશી પાણીની કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે. ઊર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેનો વિકલ્પ સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. તો ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓને જરૂરિયાત માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. હવે વિચારીને કહો તો સંસાધનો ખૂટી પડે તો શું થાય? તો સંસાધનો ખૂટી પડે તો શું થાય એ આ ઉપર ઉપાયો છે ને એ આપણે લખવા પડે કે સંસાધનો ખૂટી પડે તો આવા આવા આપણે ઉપાય કરવા પડે. ગામ કે શહેર પાસે આવેલા એક તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતાં તે ભરાતું હતું. આ તળાવમાં ગામ કે શહેરનો કચરો ઠાલવતા કેટલાક વર્ષોમાં તે પુરાઈ ગયું. ત્યારબાદ ત્યાં દર ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાતી હશે? કારણ કે બધો કચરો બધો ઠાલવતા હશે, પછી રોગચાળો ફાટી નીકળે એવું થતું હશે. તો દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોતાની નોટબુકમાં લખવાનો રહેશે. અહીં આપણું પ્રકરણ નંબર 9 પૂરું થાય છે. થેન્ક યુ.